નવા વર્ષના પ્રારંભે ખ્રિસ્તી બંધુઓની વિશેષ પ્રાર્થના સભા 2021માં સમગ્ર વિશ્વ કોરોના મુક્ત થાય તેવી પ્રાર્થના કરી. સાયખા ગામના ખેડૂતોનો ઉભો પાક બળી જતા ખેડૂત બન્યા પાયમાલ. કંપનીના કેમિકલથી પાક નષ્ટ થયાના આક્ષેપ. નવા વર્ષના પ્રારંભે ખ્રિસ્તી બંધુઓની વિશેષ પ્રાર્થના સભામાં 2021માં સમગ્ર વિશ્વ કોરોના મુક્ત થાય તેવી પ્રાર્થના કરવામાં આવી. વસમાને વિકટ વર્ષ 2020ની વિદાયે વિપદાઓને વિસરી વર્ષ 2021ના શુભારંભના પ્રથમ દિવસે ખ્રિસ્તી બંધુઓએ નવા વર્ષના પ્રારંભે સમગ્ર વિશ્વ કોરોના મુક્ત બને તેવી વિશેષ પ્રાર્થના ખ્રિસ્તી બંધુઓ વિવિધ દેવાલયોમાં કરી નવા વર્ષના વધામણા લીધા હતા. કોરોનાગ્રસ્ત વર્ષ 2020ની વિદાય સાથે 2021ના પ્રથમ દિન એટલે કે ખ્રિસ્તી સમુદાયના નવા વર્ષે ખ્રિસ્તી પરિવારજનોએ ભરૂચના દેવાલયોમાં પ્રભુ ઈશુને વિશેષ પ્રાર્થનાઓ થકી રીઝવવાનો પ્રયાસ કર્યો હતો અને સમગ્ર વિતેલા વર્ષ કરતાં આવનારું નવું વર્ષ સમગ્ર વિશ્વના લોકો માટે લાભદાયક કલ્યાણકારી બની રહે તેવી પ્રાર્થનાઓ કરી હતી. ભરૂચના બંબાખાનામાં આવેલા ખ્રિસ્તી સમાજ દેવાલયમાં સવારથી જ ખ્રિસ્તી ભાઈ બહેનોએ ઉપસ્થિત રહી પ્રભુ ઈશુની વિશેષ પ્રાર્થનાઓ કરી હતી. આ પ્રસંગે ખ્રિસ્તી સમુદાયમાં તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોરોનાની મહામારીના કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે વિવિધ હોલમાં ટીવી મૂકવામાં આવ્યા હતા. સમગ્ર ભરૂચ શહેર જિલ્લામાં નવા વર્ષની ઉજવણી કોરોનાના કારણે સાદગીપૂર્ણ પરંતુ નવા ઉમંગ અને આશા સાથે કરવામાં આવી હતી. સાયખા ગામના ખેડૂતોનો ઉભો પાક પડી જતા ખેડૂત બન્યા પાયમાલ. કંપનીના કેમિકલથી પાક નષ્ટ થયાના આક્ષેપ. વાગરા તાલુકાના સાયખા ગામના ખેડૂતોની હાલત દયનીય બનવા પામી છે. સાયખા જીઆઈડીસીમાં આવેલા હેમાની કંપની નજીકના ખેતરોમાં રહેલો ઊભો પાક નષ્ટ થઈ જવા પામ્યો છે. એક તરફ ત્રણ કૃષિ વિષયક કાયદાના વિરોધમાં ખેડૂતોએ ઘરબાર છોડી દિલ્હી કૂચ કરી છે. ખેડૂત આંદોલન વચ્ચે કમોસમી વરસાદથી ખેતી નુકસાનના સમાચાર બાદ હવે કેમિકલ કંપનીની બેદરકારીથી ખેડૂતોના પાકને નુકસાની થવાના આક્ષેપો થઈ રહ્યા છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં દહેજ, વિલાયત તેમજ સાયખા સહિતની ઔદ્યોગિક વસાહતો આવી છે જ્યાં મોટા પ્રમાણમાં કેમિકલ કંપનીઓ નિર્માણ પામી છે. વારંવાર આ ઉદ્યોગો દ્વારા ગેસ અને કેમિકલ છોડવાથી પ્રદૂષણ ફેલાવવા ઉપરાંત શ્વાસ લેવાની તકલીફની લોકબૂમો ઉઠી છે. જ્યાં એક તરફ સ્થાનિકોને નોકરીના અવસર મળ્યા છે ત્યાં બીજી તરફ કેમિકલ કંપનીઓના કારણે સ્વાસ્થ્ય તેમજ હવે ખેતીને નુકસાન થઈ રહ્યું છે. સાયખા ગામના ખેડૂતોએ પોતાના ખેતરોમાં કપાસ, મગ અને ઘઉં પકવ્યા હતા. તન અને ધન શક્તિ વાપરી ખેડૂતોએ મોટો કરેલ પાક લણ નહીં કરે તે પહેલાં બળી જતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સાયખા ઔદ્યોગિક વસાહતમાં આવેલા હેમાની કંપનીમાંથી વ્યાપક પ્રમાણમાં ગેસ છોડવામાં આવે છે જેને લઈને ધરતીપુત્રોની ખેતી નષ્ટ થતાં દયનીય હાલત બની ગઈ છે. ખેડૂતોએ ભેગા મળી કંપની સંચાલકોને રજૂઆત કરી વળતરની માંગણી કરતા કંપની સત્તાધીશોએ ખેડૂતોને સંતોષકારક જવાબ આપવામાં અસમર્થતા દર્શાવી હતી. હવે જોવું રહ્યું કે ખેડૂતોના વહારે કયું ખેડૂત સંગઠન મેદાનમાં આવે છે. આ મારું ખેતર આવેલું છે હેમાની કંપની બરાબર સામે ને એના ગેસ લાગવાથી અમારા બધા પૂરેપૂરા મગ આખા ખેતરના બધા બળી ગયા છે ને દર વર્ષે મારે સારામાં સારી ખેતી થાય છે પણ આ સાલ એક ક્વિન્ટલ મગની આશા નથી. આ હું કંપનીને કહેવા માગું છું કે આ મારું વળતર ચૂકવી દે એટલું જ અમે માગીએ, બીજું કંઈ કહેવા માગતા નથી. ભરૂચના સેવાશ્રમ રોડથી લિંક રોડ સુધી કોઈ જાહેર શૌચાલય નહીં. સ્ટેશન રોડથી દાંડિયા બજાર રોડ ઉપર દબાણોથી સ્મશાન અને હોસ્પિટલ જતા વાહનોને મુશ્કેલી. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ. ભરૂચની જનતાની સમસ્યાઓના મામલે પાલિકા પૂર્વ પ્રમુખ અને અન્યોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેના નિવારણ માટેની કામગીરી હાથ ધરવા રજૂઆત કરી છે.
ભરૂચમાં જાહેર સુખાકારી અર્થે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જિગ્નેશ બ્રહ્મભટ્ટે સેવાશ્રમ રોડ ઉપર આવેલા શોપિંગ સેન્ટરના દુકાનદારો તેમજ અન્ય જાગૃત નાગરિકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી લોકોને પડતી તકલીફો દૂર કરવા રજૂઆતો કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ શહેરના 5 બત્તીથી માતરિયા તળાવ, લિંક રોડ ઉપર 3 હોસ્પિટલો અને શાક માર્કેટો અને શાળા હોવાથી સતત અવરજવરથી ધમધમતો રહે છે. તે ઉપરાંત આ જ માર્ગ ઉપર હોસ્ટેલ ગ્રાઉન્ડ પણ આવેલું છે, જ્યાં પણ ઘણા યુવાન અને વ્યસક નાગરિકો મોર્નિંગ વોક, ક્રિકેટ રમવા આવતા હોય છે. તે ઉપરાંત ઘણી દુકાનો પણ આવી છે, પરંતુ આ વિસ્તારમાં નાગરિકોની પ્રાથમિક સુવિધા એવી જાહેર શૌચાલયની કોઈ આ આખા 2-3 કિલોમીટરના વિસ્તારમાં વ્યવસ્થા નહીં હોવાથી લોકોને ભારે તકલીફો વેઠવી પડે છે. તે ઉપરાંત આવેદનપત્રમાં સ્ટેશન રોડ ઉપર આવેલા રોટરી ક્લબની બાજુમાંથી ઘી કુડિયા અને દાંડિયા બજાર તરફ જતા રોડ પર મંદિર, હોસ્પિટલ અને સ્મશાનગૃહ આવેલા છે. સ્ટેશન રોડ પરથી અંદર તરફ શબવાહિની સાથે કે વાહનમાં પ્રસૂતાને લઈ જવામાં ગમે તેમ ઊભા રહી ચીજવસ્તુઓના વેચાણ કરતા ફેરિયાઓના કારણે ભારે તકલીફ પડતી હોય છે. આ ટર્નિંગ પર વ્યવસ્થિત રીતે ફેરિયાઓ વાહન વ્યવહારને અડચણ ન થાય તે રીતે ઊભા રહી તો સમસ્યાનું નિવારણ થઈ શકે તેમ છે. આ અંગે ઉચ્ચ અધિકારીઓ અને પ્રજાના પ્રતિનિધિઓને પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ જ કામગીરી કરવામાં આવી નથી તેમ પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. પ્રજાની સમસ્યાઓના નિવારણ માટે તંત્ર યોગ્ય કાર્યવાહી કરવાની તાતી જરૂરિયાત છે. ભરૂચ જિલ્લા જનતાની સુખાકારી માટે સસ્તા અભિયાન હેઠળ અમો અને બધા વેપારીઓ 5 બત્તીથી લઈને શક્તિનગર સુધીની તમામ શોપિંગ સેન્ટરો અને તમામ ઓફિસો, હોસ્પિટલો બધાએ રજૂઆત કરી છે કે આટલામાં કોઈપણ જાહેર શૌચાલય થાય, કે આટલા લાંબા વિસ્તારની અંદર લોકોને અવરજવર માટે એટલો બધો ધસારો છે કે જેની કોઈ વાત નહીં. ઢગલાબંધ ઓફિસો આવેલી છે, 3 મોટા હોસ્પિટલો આવેલા છે. હોસ્ટેલ ગ્રાઉન્ડની અંદર લોકો ડ્રાઇવિંગ શીખવા આવે છે, લેડીઝો મોર્નિંગ વોક કરવા આવે છે, છોકરાઓ ક્રિકેટ રમવા આવે છે, છતાંય પણ એ આજુબાજુના વિસ્તારની અંદર કોઈ જાહેર શૌચાલય નથી. સાથે સાથે બધા ફંક્શનો હોસ્ટેલ ગ્રાઉન્ડની અંદર જ થાય છે, છતાં પણ કોઈ જાહેર શૌચાલય નથી. માટે અમે કલેક્ટર સાહેબને 76 લોકોની સહીઓ લઈ અને ગૃહમંત્રીશ્રીને, ડીએસપી સાહેબને, નગરપાલિકાને આ બધાને રજૂઆત કરેલી છે. સાથે એમ્બ્યુલન્સ જવા માટે જે રસ્તા છે તે રસ્તાની અંદર જે શાકભાજી માર્કેટ છે એનો સારો નિવારો લાવે એવી પણ અમે સરકારને રજૂઆત કરી છે. સાથે સાથે રોટરી ક્લબની બાજુની અંદર જે ચશ્માવાળાની જે દુકાન છે ત્યાં આગળ એમ્બ્યુલન્સ જવાનો, સબવાહિની જવાનો રસ્તો નથી. ત્યાં આગળ અકસ્માતનો એટલો ભય રહે છે કે કોઈ સબવાહિની લઈને જાય તો કોઈના સ્વજન અંદર ગાડીમાં જ પડી જાય છે, એવા અમુક કેટલાય કિસ્સા બનેલા છે. સાથે સાથે સ્મશાનની અંદર જે શૌચાલય છે તેનું સારું નિરાકરણ આવે, કારણ કે 3-4 કલાક માણસ ત્યાં આગળ બેસે પણ શૌચાલય જવા માટે કોઈ સારી સુવિધા નથી, તે બાબતમાં પણ અમે કલેક્ટરશ્રીની રજૂઆત કરી છે. ખાસ કરીને પુરુષ તો ગમે ત્યાં આગળ ખૂણા ખાચરે ઊભા થઈ જાય, પણ અહીંયા આગળ અમારી લાગણી જે બહેનો છે, આવતા જતા બહેનો કે જે શક્તિનગર વિસ્તારની અંદર શાકભાજી લેવા આવે છે, આ વિસ્તારમાં શાકભાજી લેવા આવે છે, હોસ્ટેલ ગ્રાઉન્ડની અંદર મોર્નિંગ વોક કરવા આવે છે અને ડ્રાઇવિંગ શીખવા આવે છે, તે લોકોની એટલી બધી તકલીફ છે કે જેની કોઈ વેદના કોઈને કહી ના શકાય. માટે અમે બધાએ નક્કી કરી અને સાથે રજૂઆત કરી અને ગૃહમંત્રી, આરોગ્યમંત્રી અને મુખ્યમંત્રીને પણ આ બાબતની જાણ કરી છે કે સત્વરે આનું નિરાકરણ જલ્દી લાવે. ભરૂચમાં ધી પ્રજા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના મૂળ નિવાસી સાર્વજનિક પુસ્તકાલયનો શુભારંભ. ધી પ્રજા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ પ્રાયોજિત મૂળ નિવાસી સાર્વજનિક પુસ્તકાલયનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ભરૂચના ગોલ્ડન પ્લાઝા કોમ્પ્લેક્સના 2 માળે શરૂ કરવામાં આવેલા પુલ પુસ્તકાલયનું ઉદ્ઘાટન નિવૃત્ત પ્રોફેસર અને સાહિત્યકાર નરસિંહ ઉજબાના હસ્તે ભીમ કથાકાર આનંદ સ્વનાથ તેમજ ભરૂચના સાહિત્યકારો ભગુભાઈ ભીમડા અને કે રોહિતની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. મૂળ નિવાસી મહાપુરુષના જીવન સંઘર્ષ, તેમના સામાજિક કાર્યો અથવા મહાપુરુષોએ કરેલા સંઘર્ષ અને તેમના જીવન પર લખાયેલા પુસ્તકો સમાજના બાળકો, યુવાનો, મહિલાઓ, વડીલો તેમજ મૂળ નિવાસી સમાજના લોકો સુધી પહોંચાડવાના શુભ આશયથી ભરૂચ શહેરમાં મૂળ નિવાસી પુસ્તકાલય શરૂ કરવામાં આવ્યું છે.
ઉપસ્થિત મહાનુભાવોએ આ પુસ્તકાલયનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે વિવિધ સંગઠનના અગ્રણીઓ અને મૂળ નિવાસી પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. અત્યારે ટેકનોલોજીનો જમાનો છે તો અત્યારે તલવારો નહીં પણ કલમથી યુદ્ધ થશે અને એ યુદ્ધ કરવા માટે પહેલાં ભણવું પડશે. તો ભણવા માટે અમે એક લાઇબ્રેરીની શરૂઆત કરીએ છીએ જેમાં મૂળ નિવાસી સમાજના મહાપુરુષોનો ઇતિહાસ, એમણે કરેલા કાર્યો અને એમની પર લખાયેલા પુસ્તકો હશે. તો ભરૂચના સમગ્ર મૂળ નિવાસી સમાજના લોકોને મારી અપીલ છે કે આ લાઇબ્રેરી ફક્ત અમે બનાવી છે પણ આનો વિકાસ કરવો, આને ચલાવવી અને આને વધારે વેગવંતી બનાવવી એ સમાજના હાથમાં છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને ઇન્ડક્ટોથર્મ ગ્રુપ અને કુંદન ઉદાણી ફાઉન્ડેશન તરફથી અદ્યતન આઈસીયુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સનું દાન મળેલ છે. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે વાલિયા રોડ પર સ્થિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને ઇન્ડક્ટોથર્મ ગ્રુપ અને કુંદન ઉદાણી ફાઉન્ડેશન તરફથી અદ્યતન કાર્ડિયાક એમ્બ્યુલન્સનું દાન મળ્યું. તેને આઈસીયુ ઓન વ્હીલના નામથી પણ ઓળખવામાં આવે છે અને તેના નામ પ્રમાણે જ આ એમ્બ્યુલન્સ વેન્ટિલેટર, ઓક્સિજન, ડિફ્રેબિલેટર, સેક્શન પંપ, સિરિન્સ પંપ જેવા તમામ ઇમરજન્સીના સાધનોથી સજ્જ છે, જેથી કરીને દર્દીને ઇમરજન્સીમાં જોઈતી સારવાર એમ્બ્યુલન્સમાં જ મળી રહે અને હોસ્પિટલ પહોંચતા સુધી દર્દીનો જીવ બચી શકે. આ અદ્યતન એમ્બ્યુલન્સની કિંમત રૂપિયા 20 લાખ જેટલી છે. ઇન્ડક્ટોથર્મ ગ્રુપના સીએસઆર વિભાગ અને કુંદન ઉદાણી ફાઉન્ડેશનના પૂજા ઉદાણી, રિંકલ ઉદાણી અને સાધના ઉદાણીના આ દાન થકી દર્દીઓને ઇમરજન્સીના સમયમાં ઉત્તમ સારવાર મળી રહેશે. બિહાર રાજ્યના એનડીપીએસ અને આર્મ્સ એક્ટના ગુનામાં નાસ્તા ફરતા અને 30 જેટલા ગુનાના કુખ્યાત આરોપીને એલસીબી અને બિહાર પોલીસે દહેજના જોલવામાંથી સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લાના તથા આંતરરાજ્યના નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલા સૂચનાના આધારે પોલીસ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જીએન ઝાલાની સૂચનાને માર્ગદર્શન મુજબ ભરૂચ એલસીબીની ટીમ દ્વારા ભરૂચ જિલ્લાના તથા આંતરરાજ્યના નાસ્તા ફરતા આરોપીઓ ઝડપી પાડવા ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. તે દરમિયાન બિહારના ગોપાલગંજ નગર પોલીસ સ્ટેશન એનડીપીએસ એક્ટ તથા આર્મ્સ એક્ટ સહિત વિવિધ 30 જેટલા ગુનાનું વોન્ટેડ આરોપી વિનય યાદવનું પગેરું ભરૂચ જિલ્લામાં હોવાનું જણાતા ગોપાલગંજ નગર પોલીસની એક ટીમ ભરૂચ તપાસમાં આવી હતી. તેઓની મદદમાં રહી ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી આ કુખ્યાત વોન્ટેડ આરોપીને દહેજ નજીક આવેલા જોલવામાંથી ઝડપી પાડી વધુ તપાસ માટે ગોપાલગંજ નગર પોલીસને સોંપવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાના દહેજ સહિત વિવિધ ઔદ્યોગિક વસાહતોમાં લાખો પરપ્રાંતિઓ કામ કરે છે, જેમાં કેટલાય ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય છે, જેઓનો રેકોર્ડ તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવે તે જરૂરી છે. ભરૂચ જિલ્લામાં બુટલેગરોને દારૂડિયાઓ સામે પોલીસે તવાઈ બોલાવી કડક કાર્યવાહી હાથ ધરી. જિલ્લામાં કુલ 23 દેશી દારૂના અડ્ડા ઉપર રેડ કરી હતી, તેમજ 9 વ્યક્તિઓને નશાની હાલતમાં ઝડપી પાડતા નશાબાજોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. 31 ડિસેમ્બરની ઉજવણી પર નજર રાખી રહેલા પોલીસે જિલ્લામાં વિવિધ સ્થળે કાર્યવાહી કરી હતી, જેમાં દહેજ ખાતે દેશી દારૂના 12 અડ્ડા પર પોલીસ ત્રાટકી હતી, જેમાં 10 આરોપી સહિત 42 લીટર દારૂ ઝડપાયો હતો. આ જ રીતે અંકલેશ્વર શહેર પોલીસે નશાની હાલતમાં 4 ઇસમોને ચેકિંગ દરમિયાન ઝડપી પાડ્યા હતા. તો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે પણ 4 દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડી 4 બુટલેગરો અને 14 લીટર દારૂ કબજે કર્યો, તેમજ 1 વ્યક્તિ નશાની હાલતમાં ઝડપાયો હતો. જંબુસર પોલીસે દેશી દારૂના 3 અડ્ડા પર દરોડા પાડી 3 આરોપીઓ સહિત 6 લીટર દારૂ ઝડપી પાડ્યો હતો. પાલેશ પોલીસે 2 દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડી 2 આરોપી સહિત 12 લીટર દારૂ ઝડપ્યો હતો. નેત્રંગ પોલીસે 2 દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડી 7 લીટર દારૂ સાથે 2 બુટલેગરને ઝડપી પાડ્યા હતા, તેમજ 3 વ્યક્તિઓની નશાની હાલતમાં અટકાયત કરી હતી. ઝઘડિયા પોલીસે પણ નશાની હાલતમાં 1 વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. આમ 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીમાં ભંગ પાડતા ભરૂચ જિલ્લા પોલીસે બુટલેગરો અને નશાબાજો પર સપાટો બોલાવી કાર્યવાહી કરતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી. અંકલેશ્વરના માંડવામાંથી ₹79,000 દારૂ સાથે 1 ઝડપાયો, 1 વોન્ટેડ. અંકલેશ્વર તાલુકાના માંડવા ગામની સીમમાંથી ₹79,000 કરતાં વધુના વિદેશી દારૂ સાથે 1 બુટલેગરને ઝડપી અંકલેશ્વર શહેર પોલીસે અન્ય 1 વોન્ટેડ આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. હાલમાં ચાલી રહેલા પ્રોહિબિશન ઝુંબેશ હેઠળ અંકલેશ્વર શહેર 31ની ઉજવણી દરમિયાન બાતમી મળી હતી કે માંડવા ગામની સીમમાં આવેલા ઝાડી ઝાખરામાં પ્રવીણ વસાવાએ દારૂ સંતાડ્યો છે, જે બાતમીના આધારે રેડ કરતા પુઠ્ઠાના ખોખા અને થેલીઓમાંથી દારૂની બોટલો મળી આવી હતી, જેમાં કુખ્યાત બુટલેગર શાહિલ ઉર્ફે શાહુ સબ્બીર મોગલ પોલીસના હાથે ઝડપાઈ જતા પોલીસે ₹79,000 કરતાં વધુના મુદ્દામાલ સાથે તેની અટકાયત કરી હતી, તેમજ પ્રવીણ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી.
અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સ્વર્ગીય અહેમદ પટેલની યાદમાં ફ્રી મેડિકલ અને સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમના પ્રયત્નોથી અંકલેશ્વરમાં અને એમ જોવા જઈએ તો ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમ સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ શરૂ થઈ હતી એવા સ્વર્ગીય અહેમદભાઈ પટેલના સ્મરણમાં આગામી તારીખ 4, 5 અને 6 જાન્યુઆરી દરમિયાન હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, સ્ત્રીઓના તમામ રોગો અને ઓપરેશન, દૂરબીન દ્વારા જનરલ સર્જરી તથા યુરોલોજી, કિડની, પ્રોસ્ટેટ અને પેશાબના રોગોની સર્જરી વિનામૂલ્યે કરવામાં આવનાર છે. રેડિયોલોજી, પેથોલોજી, ઇકોકાર્ડિયોગ્રામ, TMT જેવી સેવાઓ તથા દવાઓ ડિસ્કાઉન્ટેડ ભાવથી આપવામાં આવનાર છે. સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી, જનરલ મેડિસિન, દાંતના રોગો અને જનરલ સર્જરીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી આ કેમ્પ યોજનાર છે, જેમાં ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને લાભ મળશે. હોસ્પિટલમાં આ યોજનાને આયુષ્યમાન ભારત યોજના હેઠળ હૃદય, હાડકા અને સાંધા, કિડની અને મૂત્રાશયના રોગોની સારવાર ફ્રીમાં કરવામાં આવે છે. હોસ્પિટલના સંચાલન દ્વારા જણાવાયું છે કે વધુમાં વધુ દર્દીઓ આ કેમ્પનો લાભ લે તેવી અપીલ કરીએ છીએ, કારણ કે આ હોસ્પિટલ સ્વર્ગીય અહેમદ પટેલની વર્ષો જૂની મહેનત અને સ્વપ્નથી સર્જાયેલી હોસ્પિટલ છે. 181 અભ્ય મહિલા હેલ્પલાઈનને બહોળો પ્રતિસાદ મળ્યો. સામાન્ય દિવસોમાં 24-26% રહેતા હિંસાના કોલ કોવિડકાળમાં 42-44% થયા. GVK EMRI દ્વારા અત્યાધુનિક ઇમરજન્સી સેન્ટર દ્વારા અભ્યમ હેલ્પલાઈનનું સંચાલન થઈ રહેલ છે, જે ગુજરાતની પીડિત કે મુશ્કેલીમાં મુકાયેલ મહિલાઓને તાત્કાલિક મદદ, માર્ગદર્શન અને બચાવ માટે 24 કલાક કાર્યરત હોય છે, જેથી મહિલાઓ આજે પોતાની એક હમદર્દ સાચી સહેલી તરીકે પોતાની આપવીથી જણાવી મદદ મેળવી રહી છે, જેને દિન પ્રતિદિન મહિલાઓ મોટા પ્રમાણમાં ઉપયોગ કરતી થઈ છે, જેમાં ઘરેલુ હિંસા હોય, કામના સ્થળે જાતીય સતામણી હોય, સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા હેરાનગતિ કે છેડતી કે રેપ કેસ હોય, હંમેશા 24 કલાક અભ્યમની સેવાઓ અવિરત ચાલુ જ હોય છે. સામાન્ય સમયમાં ઘરેલુ હિંસાના કોલ 24-26% જેટલા રહેતા હતા, જે COVID-19ના સમયગાળા દરમિયાન 42-44% જેટલું પ્રમાણ રહેવા પામ્યું હતું. લોકડાઉનના સમયમાં પણ ઇમરજન્સી કોલ સેન્ટર અને ફિલ્ડ સ્ટાફે 24 કલાક પોતાના જાનના જોખમ સાથે કોવિડ પ્રોટોકોલ સાથે પીડિત મહિલાઓને સુરક્ષા પહોંચાડી ઉમદી કામગીરી કરેલ. આ સેવાઓ પહોંચાડનાર અભ્યમ ટીમ ખરેખર મહિલા સશક્તિકરણનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે, અને કોરોના વોરિયર તરીકે અવિરત સેવાઓ પૂરી પાડી પીડિત મહિલાઓ પાસે પહોંચી હૂફ પૂરી પાડી તેમના દુઃખમાં સહયોગી બની હિંમત સાથે જીવન જીવવાનો અને મુશ્કેલીનો સામનો કરી કુટુંબ ભાવના સાથે રહેવા પ્રેરિત કરવામાં આવેલ છે. ઇન્દ્રપ્રદ સોસાયટીના સભ્યો દ્વારા ધાબળા વિતરણ કરવામાં આવ્યું. ભરૂચની ઇન્દ્રપ્રદ સોસાયટીના સભ્યોએ ગરીબ પરિવારોને ધાબળાનું વિતરણ કર્યું હતું. નવા વર્ષની શરૂઆતના પ્રથમ દિવસે જ ઇન્દ્રપ્રદ સોસાયટીના સભ્યો દ્વારા ગરીબોના આશીર્વાદ અમારી સોસાયટીના સભ્યો પર કાયમ રહે તેવા આશય સાથે ગરમ ધાબળાનું વિતરણ અલગ અલગ જગ્યાએ કર્યું હતું, જેમાં સોસાયટીના દરેક વ્યક્તિઓનો સહકાર પ્રાપ્ત થયો હતો. સોસાયટીના પ્રમુખ કેતન નિઝામાએ તમામનો આભાર વ્યક્ત કરી આગામી વર્ષોમાં આવા જ સામાજિક સેવાના કાર્યમાં સહકાર મળતો રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી. તારીખ 1/1/21 શુક્રવારના રોજ અમારી સોસાયટી દ્વારા એક સામાજિક સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું, જેમાં ભરૂચમાં અલગ અલગ વિસ્તારોમાં જઈ ગરીબોને 75 જેવા બ્લેન્કેટ વિતરણ કર્યા. અમારો સોસાયટીનો આશ્રય અને ઉદ્દેશ એ જ હતો કે ગરીબોને જે સિટીમાં ફૂટપાથ પર આવી કડકડતી ઠંડીમાં સૂઈ રહે અને એવા જરૂરમંદો વ્યક્તિઓને બ્લેન્કેટનું વિતરણ કર્યું, અને આગામી દિવસોમાં પણ આવા જ એક સમાજને પ્રેરણારૂપ અમારી સોસાયટી બને એ હેતુથી અમારી સોસાયટી દ્વારા આવા સામાજિક સેવા કાર્યો કરતા રહે એવું એક આજના સમાજમાં અમે એક સંદેશો પહોંચાડવા માગીએ છીએ. આભાર.